આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો. સંખેડા તાલુકાનું કરાલી ગામમાં ડાયવર્ઝન ધોવાયું. કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર માટે તે બંધ થયું. રસ્તા બંધ થતા 25 ગામોને તેની અસર પહોંચી. તો નસવાડીના જાંબુઘોડા ગામે બનેલો નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો. ભારે વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો. રોડ પર ભ્રષ્ટાચારની મોટી મોટી તિરાડો પડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો. રોડ ધોવાઈ જતા અવરજવર માટે તેને બંધ કરવામાં આવ્યો. 2 કરોડના ખર્ચે બનેલો નવીન સ્લેબ ડ્રેનના લોકાર્પણ પહેલા જ એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠી. 2 મહિના પહેલા જ સ્લેબ ડ્રેનના એપ્રોચ બનાવવામાં આવ્યા હતા. એક ઇંચ વરસાદમાં રાજકોટ ડૂબી ગયું. અનેક વિસ્તારોમાં 3-4 ફૂટ પાણી ભરાયા. પાણીની રેલમ છેલના અદ્રશ્યો છે સ્માર્ટ શહેર રાજકોટના. રાજકોટમાં માત્ર 1 ઇંચ વરસાદ ખાબકતા જ રાજકોટના મોટા ભાગના વિસ્તાર પાણીમાં ડૂબી ગયા. નીચાણવાળા વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. રાજકોટના નીચાણવાળા વિસ્તાર તો તળાવ બની ગયા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર BRTS રોડ સ્વિમિંગ પુલ બની ગયો. સવાર માં ચારે બાજુ પાણીનું રાજ છવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. રાજકોટના મવડી ચોકડી હોય કે 150 ફૂટ રિંગ રોડ હોય, નાના મવા સર્કલ હોય કે વાઘડ ચોકડી, તમામ જગ્યાએ રોડ પર 3-4 ફૂટ પાણી ભરાઈ જતા રસ્તા બેટમાં ફેરવાયા. ગોઢડસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ હતી. પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી. વાઘડ ચોકડી પાસે જળબંબાકારને સીધે સર્જાઈ. હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. તો નાના મવા સર્કલના ઓવરબ્રિજમાં BRTS રૂટમાં ગોઠણ સુધીના પાણી ભરાયા, જેમાં BRTS બસોના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું. તો વેગડ ચોકડી પાસે વાહનો ડૂબી ગયા, અનેક વાહનો બંધ થઈ ગયા. રિક્ષાને પણ ધક્કો મારવો પડ્યો હતો. તળાવ બની ગયેલા આ દ્રશ્યો છે રાજકોટના પાળ રોડના. પાળ રોડ પર બેટમાં ફેરવાયો. ચારે બાજુ પાણી પાણી છવાઈ જતા લોકોને ભારે હાલાકી પડી. રાજકોટની રફતાર પર બ્રેક લાગી ગઈ. રોડ પર ગોઠણસમાં પાણી ભરાઈ જતા અનેક વાહનો પણ બંધ થઈ ગયા. વરસાદનું પાણી વાહનોમાં ઘૂસી જતા વાહનો બંધ પડી ગયા. વાહન ચાલકો રસ્તા પર જ બંધ હાલતમાં વાહનો મૂકી દેવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ. રાજકોટ શહેરને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા રસ્તાઓ તળાવ બની ગયા. આ બાજુ રાજકોટ મનપાની વધુ એક બેદરકારી સામે આવી. શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવાનું કામ શરૂ હતું. વિસ્તારમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નખાતા ખાડામાં પાણી ભરાયું. ખાડામાં 2-3 ફૂટ પાણી ભરાઈ જતા લોકોની સમસ્યા વધી. તો આ બાજુ રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા. પાણી ભરાયા બાદ વહીવટીતંત્ર જાગ્યું. પાણી ભરાયા બાદ ગટર સાફ કરવા તંત્ર નીકળ્યું. ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કામગીરીનો દેખાડો કર્યો. વગર ચોકડી પાસે JCB સહિતની સાધન સામગ્રી લઈને પાણીના નિકાલ માટે પહોંચ્યા. જામનગર જિલ્લામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ, કોઝવે તૂટ્યા, વિદ્યાર્થીઓ ફસાયા. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયા બાદ હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધતા આક્રમક બન્યું છે. એમાં પણ જામનગર પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. મેઘરાજાની પધરામણી સાથે જ તદલાદી રોડ અને પુલ તૂટવા લાગ્યા. તકલાદી રોડ અને પુલ તૂટવા લાગ્યા છે. દ્રશ્યો જામનગરના કાલાવડના છે, જ્યાં ધોધમાર વરસાદ બાદ એક કોઝવેનો ભાગ તૂટી ગયો. કાલાવડના મોડીલામાં સ્થાનિક નદીમાં નવા નીરની આવક થઈ, જેમાં જર્જરિત થયેલો કોઝવે તૂટી ગયો. શાળાએ જતા બાળકો તથા અન્ય લોકો જીવના જોખમે પાણી પાર કરતા જોવા મળ્યા. દ્રશ્યો જોઈને સ્પષ્ટ થાય છે કે નાના ભૂલકાઓએ તંત્રના વાંકે જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે. કોઝવે તૂટી જવાના કારણે સ્થાનિક લોકોએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્કૂલ બસ અટવાઈ હતી, જેના પગલે બાળકો ફસાઈ ગયા હતા, જેથી ગામ લોકો દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નદી ગાંડી તૂર બનતા અનેક ગામનો સંપર્ક તૂટી ગયો હતો. આ બાજુ જામનગરમાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દર્શાવતા શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. જામનગરના વિવિધ વિસ્તારમાં વરસાદે રમઝટ બોલાવતા રોડ પાણી પાણી થઈ ગયા. જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ભૂકા બોલાવતા નદીઓ ગાંડીતૂર બની. વરસાદના આગમનને લઈને રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી, તો વોકડા તેમજ નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. થોડા વરસાદમાં લોકોની મુશ્કેલી વધારતો વરસાદ થયો. જામનગરના લાલપુરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ ખાબકતા રોડ પર નદી વહી. લાલપુરમાં 4 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડતા લાલપુર પાણી પાણી થઈ ગયું. લાલપુરની બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદે અસલી મિજાજ બતાવતા લાલપુરના ખેતરો પણ તરબોળ થયા અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાનું દેહ ધનાધન, જળબંબાકારથી જામ ખંભાળ્યા પાણી પાણી.
ધોધમાર વરસાદના આ દ્રશ્યો છે દ્વારકા પંથકના. દ્વારકામાં મેઘરાજા ફરી એકવાર મહેરબાન થતા દ્વારકા પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. દ્વારકાની નદીઓ ગાણીતુર બની. દ્વારકાના જામખંભાળિયા, કેશોદ, વિજલપુર સહિતના ગામમાં ધોધમાર વરસાદના કારણે નદી બે કાંઠે વહી. વિજલપુર ગામે તેજ પવન સાથે ભારે વરસાદના કારણે વીજપોલ તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયા. વિજલપર ગામે આવેલ સરકારી શાળામાં પણ વૃક્ષ ધરાશાયી થયું. ચારે તરફ પાણીનું રાજ છવાઈ જતા ખેડૂતો ખુશ થયા. જુઓ જામખંભાળિયાના આ દ્રશ્યો. 3 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા જામખંભાળિયા બેટમાં ફેરવાયું. શહેરના નગરગેટ, સોની બજાર, રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આક્રમક વરસાદના કારણે રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા. રસ્તાઓમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. તો દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા. ખંભાળિયા, વિજલપર, ભાળથર સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની હેલી જોવા મળી. ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી. ખેતરો જળથી તરબોળ થયા. કેટલાક ગામોમાં ખેડૂતોએ વાવણી કરી હતી અને વાવણી બાદ પ્રથમ સારો વરસાદ થતાં મગફળી અને કપાસ સહિતના પાકને નવજીવન મળ્યું. આ બાજુ દ્વારકાના ભાણવડ પંથકમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા. ભાણવડ તાલુકાના જામપર ગામે ધોધમાર વરસાદથી ગામ પાણી પાણી થયું. જામપર ગામથી નવા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા. દ્વારકાના કલ્યાણપુરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. કલ્યાણપુર પંથકમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા 2 કલાકમાં 1.5 ઇંચ જેટલું પાણી વરસ્યું. કલ્યાણપુર, રાવલ, હરિપર સહિતના ગામમાં વરસાદ પડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગાંડોતુર બનેલ દરિયાના આ દ્રશ્યો છે દ્વારકાના. દ્વારકાનો દરિયો ગાંડોતુર બનતા ભારે કરંટ જોવા મળ્યો. ગોમતી ઘાટ સહિતના દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. બીજી તરફ દ્વારકાના દરિયામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. ઊંચા મોજા વચ્ચે જીવના જોખમે લોકો આનંદ માણી રહ્યા છે, તેમાં મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે સવાલ ઉભો થાય છે. મધ્ય ગુજરાતમાં પણ મેઘાએ કર્યા મંડાણ. ધમાકેદાર વરસાદથી ખેડૂતોને ખીખેડા. રોડ પર વહેતા પાણીના આ દ્રશ્યો છે પંચમહાલના. અહીંયા મેઘરાજાએ 2 દિવસથી મંડાણ કરતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પંચમહાલના હાલોલ અને જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રોડ પર પાણી ફરી વળ્યા. હાલોલમાં વહેલી સવારે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે જાંબુઘોડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જિલ્લામાં અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ઠંડક પ્રસરી હતી. ભારે વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા. જળબંબાકારના આ દ્રશ્યો છે વડોદરાના. વડોદરાના શહેરમાં માત્ર 1 ઇંચ વરસાદ પડતા આખું વડોદરા ડૂબી ગયું. શહેરના માંડવી, ચોખંડી, દાંડિયા બજાર, રાવપુરા, સયાજગંજ, ફતેગંજ, સુભાનપુરા, માંજલપુર, ગોરબા, સમા, સરદાર એસ્ટેટ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કિશનવાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વાહન ચાલકો અને રાહદારીઓ સહિત બાળકો સ્કૂલ જવા માટે અટવાયા છે અને રેઇનકોટ અને છત્રીનો સહારો લેવાની ફરજ પડી. સુમા તળાવ અને રાવપુરા રોડ ઉપર પાણી ફરી વળ્યા. આ બાજુ વડોદરાના વાઘોડિયા માળોધર રોડ પર પણ પાણી ફરી વળ્યા. અનરાધાર વરસાદના કારણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પરિશ્રમ સોસાયટીના નાકે ઘૂંટણસમા પાણી ભરાયા. વાઘોડિયાની એનજી શાહ હાઈસ્કૂલ પાસે પાણી ભરાયા. એસટી ડેપો રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ. વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન બન્યા, તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ હેરાન થયા. ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. ભરૂચ, રાજપીપળા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. નવસારી, સુરતથી આગળ વધીને હવે મેઘો ભરૂચમાં ભૂક્કા બોલાવી રહ્યો છે. સોમવારે વહેલી સવારથી ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો. પહેલા જ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પૂરજા, ચાર રસ્તા નજીક વરસાદી પાણી ભરાયા. શહેરના શક્તિનાથ, કલેક્ટર કચેરી, મહંમદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા આ પંથકના ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. બીજી તરફ વરસાદના કારણે હાઈવે બ્લોક થઈ ગયો. ટ્રાફિક જામના આ દ્રશ્યો છે ભરૂચના જાડેશ્વર ચોકડી પાસેના. ધોધમાર વરસાદથી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. નેશનલ હાઈવે 48 પર વાહનોના થપ્પા લાગ્યા. જાડેશ્વર ચોકડી પાસે 2 થી 3 કિલોમીટર વાહનોની લાંબી લાઈન લાગી. ભરૂચથી ઝઘડિયા અને અંકલેશ્વર GIDCમાં જવા વાહનોની લાઈનો લાગી. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. 2 દિવસ વિરામ બાદ ધોધમાર વરસાદના પગલે રાજપીપળા શહેરના સ્ટેશન રોડ પર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદની શરૂઆત થતાં જ વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન થયા. ખેડૂતોના બિયારણને પણ નવું જીવનદાન મળ્યું. વલસાડ અને રાજકોટના ગરનાળામાં ભરાયા પાણી, વાહન ચાલકો પરેશાન.
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે રોડ પાણી પાણી થઈ ગયા છે. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કેટલીક જગ્યાએ રસ્તા પર પાણી ભરાયા તો શહેરના મુગરાવાડી રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા. આથી થોડા સમય સુધી રાહદારીઓ અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો ચોમાસાની ઋતુમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે રાજકોટ શહેરમાં વરસાદે તંત્રની પોલ ખોલી છે. માત્ર 1 ઇંચ વરસાદમાં પોપટપરા નાળામાં પાણી ભરાઈ ગયા. ચોમાસામાં દર વર્ષની જેમ પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી, પરંતુ હજુ સુધી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. દર વર્ષે તંત્ર પાણી નિકાલનો ઉકેલ લાવવાના દાવાઓ કરે છે, પણ ચોમાસું આવે એટલે સ્થિતિ એની એ જ રહે છે. વડોદરાના શિનોર રેલવે ગરનાળામાં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા. ગોઠનડૂબ પાણીમાંથી પસાર થતા વાહનોના આ દ્રશ્યો છે વડોદરાના. વડોદરાના મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું, ત્યારે વડોદરાના શિનોર રેલવે ગરનાળું પણ પાણીથી લથબથ ભરાઈ ગયું. ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો 2 કિલોમીટર દૂર ફરવા મજબૂર બન્યા. રેલવે ગરનાળા પાસેથી પસાર થતા અનેક વાહનો પાણીમાં વચ્ચોવચ્ચ બંધ પડી જતા હાલાકીનો સામનો કરવો પડ્યો. રેલવે ગરનાળામાં બંધ પડેલ વાહનોને ધક્કા મારીને બહાર કઢાયા. કાંસની સફાઈના અભાવે રેલવે ગરનાળામાં દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો. વઘઇ આહવા સાપુતારામાં ધોધમાર વરસાદ. વઘઇ આહવાના મુખ્ય માર્ગો ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે ડાંગ જિલ્લો ફરી એક વખત તરબોળ જોવા મળી રહ્યો છે ભારે વરસાદને કારણે. બોટાદ અને ભાવનગર પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. આ દ્રશ્યો છે બોટાદના. બોટાદ પંથકમાં મેઘરાજાએ જમાવટ કરી છે. બોટાદના બરવાળા શહેર સહિત પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો. બરવાળા તાલુકાના આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. ભારે વરસાદના કારણે લોકોને ભારે બફારામાંથી છુટકારો મળ્યો હતો તો ખેડૂતોમાં પાકને લઈને ખુશી સાથે આશા બંધાઈ. તો બોટાદના ગઢડામાં પણ મેઘરાજાએ ગાજવીજ સાથે એન્ટ્રી મારી. ડસા રોડ પર બોટાદનો ઝાંપો, ઉગામેડી રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. રોડ પર વહેતા પાણીના આ દ્રશ્યો છે ભાવનગરના શિહોર પંથકના. અહીંયા મેઘરાજા મન મૂકીને વરસતા રોડ પર પાણી વહેતા થયા. શિહોર સહિત ગ્રામ્યના ટાણા, વરલ, બેકડી, જાબડા, સખવદર, કાજાવદર, કનાડ, ખારી, મેઘવદર સહિતના ગામોમાં જોરદાર વરસાદ પડ્યો. તો ભાવનગર શહેરમાં પણ વરસાદે જમાવટ કરી. સોમવારે સવારથી જ વરસાદ પડતા અનેક વિસ્તાર પાણી પાણી થયા. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યો સપાટો. અમરેલી રાજકોટ પંથકમાં અનરાધાર. દક્ષિણ ગુજરાતથી છલાંગ મારી ચોમાસું સીધું સૌરાષ્ટ્રમાં પહોંચી ગયું હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા 3 દિવસથી સપાટો બોલાવી રહ્યા છે. અમરેલી, રાજકોટ, જામનગર, દ્વારકા પંથકમાં તોફાની વરસાદે જમાવટ કરી. આ દ્રશ્યો છે રાજકોટના ઉપલેટાના. અસહ્ય ઉકળાટ અને ગરમીની સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. બાદમાં મેઘરાજા તૂટી પડ્યા. વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પાણી પાણી થયા. ઉપલેટાના મોટી પાનેલી, કાથરોટા, સમઢિયાળા, કોલકી, ડુમિયાણી, નીલાખા, વરજાંગ, જાળિયા, મજેઠી, તલંગણા, લાઠ, ભીમુરા, કુંઢે, જવાડલા, ખાખી, જાળિયા, મોજીરા, સેવંતરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી. વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી. વૃક્ષ પર પડતી વીજળીના આ દ્રશ્યો છે રાજકોટના ગોંડલના. અહીંયા મેઘરાજા કડાકા ભડાકા સાથે પડતા વીજળી પણ પડી. ગોંડલના વેજા ગામમાં એક વૃક્ષ પર વીજળી પડતા કેમેરામાં કેદ થઈ. વીજળી વૃક્ષ પર પડતા ગામમાં દહેશત ફેલાઈ. રોડ પર જતા વાહનો થોડી વાર માટે અટકી ગયા. અનરાધાર વરસાદની આ તસવીરો છે અમરેલીની. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. અમરેલી, લાઠી, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. અમરેલીના નાના ભંડારિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. લાઠી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા રોડ પર પાણી ભરાયા. જાફરાબાદ તાલુકાના પાટી, માણસા, નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વાતાવરણમાં ઠંડક થતા જનજીવને હાશકારો અનુભવ્યો.